નમસ્કાર દોસ્તો, તો ખુશીના સમાચાર છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ એક અઠવાડિયું વહેલું જાહેર થવાનું છે. માટે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે, ક્યારે જાહેર થશે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ કઈ તારીખે આવશે, ક્યારે જાહેર થશે, એના વિશે આપણે એકદમ ડિટેલથી વાત કરીએ. એ પહેલાં દોસ્તો આપણે જાણી લઈએ કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં પોતાનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકશે. તો રિઝલ્ટ જોવા માટેની લિંક, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર પણ રિઝલ્ટ તમારું જોઈ શકશો. અથવા તો દોસ્તો, રિઝલ્ટ તમારે ચેક કરવું હોય તો રિઝલ્ટ જોવા માટે તમે ગૂગલ ઉપર સર્ચ પણ કરી શકો છો, www.mygkguru.in. આ વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે. જેવું સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની www.mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે. જેમ કે દોસ્તો, પહેલું બોક્સ છે ધોરણ 12 રિઝલ્ટ 2023, ત્યાર પછી બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023, ત્યાર પછીનું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023 અને નામ પરથી રિઝલ્ટ 2023. તો દોસ્તો, જે વિદ્યાર્થી પાસે સીટ નંબર ન હોય એ વિદ્યાર્થીઓ આ બીજા અને ચોથા બોક્સ ઉપર ક્લિક કરીને ધોરણ 12 અને ધોરણ 10નું નામ ઉપરથી સીટ નંબર વગર પણ રિઝલ્ટ જોઈ શકે છે. એ નામ ઉપરથી રિઝલ્ટ કઈ રીતે જોવું એના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો ડેમો સાથે હું તમને બનાવી દઈશ કે આ રીતે નામ સર્ચ કરવું એટલે તમને રિઝલ્ટ મળી જશે. કોઈ પણ વિદ્યાર્થીનો તમે સીટ નંબર વગર રિઝલ્ટ અહીંથી તમે ક્લિક કરીને જોઈ શકશો. પણ અત્યારે દોસ્તો આપણે વાત કરીએ સીટ નંબરથી. ફોર એક્ઝામ્પલ દોસ્તો, અત્યારે હું ધોરણ 12 માટે ધોરણ 12વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરીશ. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને જીસેબ એસટીડી 12 રિઝલ્ટ 2023નું એક બોક્સ જોવા મળશે. એમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023, એની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. જ્યારે પણ દોસ્તો રિઝલ્ટ જાહેર થશે ત્યારે દોસ્તો અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપી છે કે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોતા હોય માટે દોસ્તો વેબસાઇટ ઓપન થવામાં થોડીક વાર લાગે, એટલા માટે અહીંયા 3 સર્વરની અલગ અલગ 3 લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો. ત્યાર પછી દોસ્તો બીજું આપ્યું છે એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એમાં પણ દોસ્તો 3 લિંક આપી છે, લિંક 1, 2 અને 3. બરાબર, તો એના ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને જોઈ શકશો. એવી જ રીતે દોસ્તો એસટીડી 12 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસની પીડીએફ પણ ડાઉનલોડ કરવા માટેનો અહીંયા ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરીને તમે દોસ્તો ધોરણ 12નું સંપૂર્ણ રિઝલ્ટ એનાલિસિસ છે એ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી દોસ્તો એસટીડી 10 રિઝલ્ટ 2023, એની સામે પણ લિંક 3 આપેલી છે, અહીંથી તમે ધોરણ 10નું રિઝલ્ટ પણ જોઈ શકો છો. સૌથી નીચે એસટીડી 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ 3 લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10નું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને પણ તમે જોઈ શકશો. તો આવી રીતે ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ, એ પણ દોસ્તો સીટ નંબર હોય તો પણ અને સીટ નંબર વગર, માત્ર નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ જોઈ શકશે. તો વેબસાઇટ યાદ રાખજો, www.mygkguru.in, અને રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધોરણ 12 સાયન્સનું, કારણ કે સૌથી પહેલાં રિઝલ્ટ આવશે ધોરણ 12 સાયન્સનું. બરાબર, તો દોસ્તો અગાઉના વર્ષોમાં 2022માં દોસ્તો મે મહિનાના બીજા અઠવાડિયાના છેલ્લા દિવસે દોસ્તો, અથવા તો છેલ્લેથી બીજા દિવસે રિઝલ્ટ છે જાહેર થયું હતું. પણ આ વર્ષે એવી જાહેરાત થઈ ચૂકી છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં, એટલે કે 1 મેથી લઈને 7 મે સુધીના દિવસોમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ છે, રિઝલ્ટ છે, જાહેર કરી દેવામાં આવશે. તો દોસ્તો એક અઠવાડિયું વહેલું ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ જશે. એવી જ રીતે દોસ્તો સાયન્સ અને કોમર્સ ઉપરાંત ધોરણ 10નું રિઝલ્ટ પણ વહેલું જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા છે. દોસ્તો રિઝલ્ટની ફિક્સ તારીખ જાહેર નથી થઈ, પણ દોસ્તો જ્યારે જાહેર થશે ત્યારે તમને www.mygkguru.in આ વેબસાઇટ પર અપડેટ તમને મળતી રહેશે. માટે દોસ્તો આ વેબસાઇટને ડેઈલી વિઝિટ કરતા રહેજો, www.mygkguru.in. ત્યાં દોસ્તો તમને લેટેસ્ટ જે પણ નવી અપડેટ આવશે અથવા તો જ્યારે પણ તારીખ જાહેર થશે તો એ તારીખની માહિતી તમને સૌથી પહેલાં મળી જશે. અને રિઝલ્ટ પણ તમે આ જ વેબસાઇટમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં વહેલી સવારે 4, 5, 6 વાગે તમે જોઈ શકશો. તો દોસ્તો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી દોસ્તો નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.